પુરુષોત્તમ અંતર ધ્યાન થયા પછી ઋષિકન્યા મેઘાવતી કરુણ રુદન કરવા લાગે નવ હજાર વર્ષના કઠિન તપ પછી મળેલા આવા વિચિત્ર વરદાનના શોકમાં એ એવી ડૂબી ગઈ કે થોડાક જ દિવસમાં એ મૃત્યુ પામી સમયે પૃથ્વી પર નામનો એક રાજા પછી યજ્ઞ કરી રહ્યો હતો અંતિમ આહુતિ આપ્યા પછી યજ્ઞકુંડની વેદીમાંથી રૂપરૂપના અંબાર જેવી શ્યામવર્ણિ કુમારિકા ઉત્પન્ન થઈ આ કન્યાનું દ્રૌપદી એવું નામ રખાયું આ કન્યા બીજું કોઈ નહીં સ્વયં મેઘાવતી હતી એ ઋષિ કન્યાનો આ બીજો જન્મ હતો જ્યારે દ્રૌપદી ઉમર લાયક થઈ ત્યારે એના પિતાએ સ્વયંવર રચ્યો આ સ્વયંવરમાં પધારેલા સેકડો મહાન પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્ય કર્યો અને દ્રૌપદીએ એને વરમાળા પહેરાવી પરંતુ માતા કુંતીના વચનોનું પાલન કરવા માટે દ્રૌપદી પાંચેય પાંડવની પત્ની બની સદાશિવનું વરદાન સત્ય સિદ્ધ થયું ત્યારબાદ હસ્તિનાપુરમાં પાંડવો ઝુગટું રમ્યા યુધિષ્ઠિર પોતાનું રાજપાટ હારી ગયા છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા દુષ્ટ દુશાસ અને ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સદી દ્રૌપદીએ આર્તનાદે નાદે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી ભક્ત વત્સલ ભગવાને દ્રૌપદીનો પ્રાણ પોકાર સાંભળ્યો અને ગરુડગામી પ્રભુએ પાપણના પલકારે હાજર થઈ નવસો નવ્વાણું ચીર પૂર્યા સતે દ્રૌપદીની લાજ રાખે આ બધા કષ્ટોના મૂળ કારણમાં પૂર્વ જન્મે દ્રૌપદીએ પાવન પુરુષોત્તમ માસની જે ઉપેક્ષા કરેલી તે હતું પુરુષોત્તમ માસ આવો પવિત્ર અને પાવનકારી છે ઋષિ મુનિઓ દેવો નાગલોકો પણ એની પ્રશંસા કરતા થાકતા નથી ભાવથી વ્રત કરો તમારા સર્વ દુઃખો દૂર થશે કષ્ટોનું નિવારણ થશે ગુમાવેલા સુખ સંપત્તિ સામ્રાજ્ય સમૃદ્ધિ પાછા મળશે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થશે આમ કરુણાકારી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ભક્તો એવા પાંડવોને ઉપાય દેખાડીને દ્વારિકા સિધાવ્યા ત્યારે પાંડવો સ્તુતિ કરવા લાગ્યા હે જીવન આધાર હે દ્વારિકાધીશ તમે જ અમારા જીવન રખેવાળ છો તમે જ અમારા રક્ષક છો અમને સદાય આપનું શરણ રહે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને ધીરજ બંધાવી અને રથમાં બેસીને દ્વારિકા તરફ પ્રયાણ કર્યું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના અનુજોને કહેવા લાગ્યા હે બાંધવો થોડાક જ સમય પછી પાવન પુરુષોત્તમ માસ આવે છે ભગવાન મુજબ આ પવિત્ર વ્રત પૂર્ણ કરવાનો સંકલ્પ પાંચ પાંડવો અને છઠ્ઠી દ્રૌપદીએ સંકલ્પ કર્યો અને બધા તીર્થાટન કરવા નીકળ્યા પુરુષોત્તમ માસ શરૂ થયો ત્યારે વિધિપૂર્વક વ્રત કર્યું આ વ્રતના પ્રભાવે વનવાસના બાર વર્ષ અને અજ્ઞાતવાસનું એક વર્ષ એમ તેર વર્ષ પૂરા થયા બાદ મહાભારતના યુદ્ધમાં વિજયને વર્યા અને ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય બારમો સંપૂર્ણ